25 પોલીસ જવાનો સાથે નીકળેલી બાઇક રેલી વિવિધ જિલ્લાઓમાંથી પરિભ્રમણ કરીને હજારો કિલોમીટરનું અંતર કાપી કચ્છથી સુરત શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચી હતી, જેથી પોલીસ જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની ચારેય દિશામાં એકતા અને અખંડિતતાનો સંદેશો ગુંજતો કરવા માટે ભારતભરના રાજ્યોમાંથી સુરક્ષા દળો પોલીસ જવાનોની બાઇક રેલી તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનમાં ભાગ લેવા પહોંચશે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના લખપત ખાતેથી તારીખ 19 ઓક્ટોબરના રોજ 25 પોલીસ જવાનો સાથે નીકળેલી બાઇક રેલી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પરિભ્રમણ કરશે અને હજારો કિલોમીટરનું અંતર કાપીને કચ્છથી બારડોલી સુરત ખાતે ભાડિયા ચેકપોસ્ટ થઈને સુરત શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચી હતી, જ્યાં પોલીસ કમિશનર શ્રી અજય તોમરે પોલીસ જવાનોને સૂતરની આંટી અર્પણ કરી હતી અને સન્માનિત કરીને ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી સહિત અન્ય પોલીસ જવાનોએ ગરબા રમીને બાઇક સવાર પોલીસ જવાનોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. આ સમયે કમિશનર શ્રીએ રેલીને લીલી ઝંડી આપી હતી અને આગળના રૂટના પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત. અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.